સૌથી મોટો છે ઓનલાઈન માં ભણવાનું અને ઓનલાઈન માં ગેમિંગ. તો અત્યારે ઓનલાઈન ગેમિંગ ના લીધે એવી ઘણી બધી વસ્તુ છે જે અત્યારે તો બધું સ્પોર્ટ ગેમ ને બધું ચાલે છે. સો હી ઇઝ મીટિંગ લોટ ઓફ પીપલ હુ ઇઝ નોટ નોન ટુ હિમ. એવા ઘણા બધા ઓનલાઈન મળે છે કેરેક્ટર્સ કે જે ઓનલાઈન વાતચીતો કરતા હોય છે અને જાણતા નથી. હવે એ લોકો જાણકારીની આપ લે કરે છે તો એમાં મારો કંટ્રોલ નથી, એનું શું કરું? આ બહુ જ ઘણા બધા લોકોનો અત્યારનો પ્રશ્ન છે. નોટ ઓનલી ધીસ, પણ તમે એ પણ ઓબ્ઝર્વ કર્યું હશે જે મેં બહુ ઓબ્ઝર્વ કર્યું છે, કારણ કે હું સમય સાથે દોડતો રહું છું અત્યારના સમય સાથે પણ, કે તમને કોઈ ફેસબુકની લિંક મોકલે ત્યાં તમે એક્સેસ કરો તો એ તમે એક્સેસ કરતા હો પછીના બધા જ વિડીયો છે એ એવા પ્રકારના વિડીયોમાં અલ્ગોરિધમથી ગોઠવેલા છે કે જે તમારે જોવા જેવા નથી. તમે ચેક કરજો, વેરી અલાર્મિંગ સિચ્યુએશન ફોર ઇન્ડિયા. એટલે તમારો આભાર માનું કે તમે આ પ્રશ્ન પૂછ્યો. હું આમાં એવું ચોક્કસ કહું, મોબાઈલ ટીવી વગેરે વસ્તુ એવી છે, ઇન્ક્લુડિંગ કોમ્પ્યુટર, કે એનો કંટ્રોલ તો આપણે આચાર સંહિતા રૂપે ઘરમાં પાળવવો જોઈએ. એ પણ આચાર સંહિતા સાથે બેસીને નક્કી કરવી પડે અને આજે નહીં તો તમારે કાલે કરવું જ પડશે. હું શું કહેવા માંગુ છું કે સે ફોર એન એક્ઝામ્પલ, અત્યારે 9-10 ઓનલાઈન અહીંથી કોઈ ક્લાસ ચાલે છે તો તમારા સંતાનના હાથમાં 9 વાગે ફોન હશે અને 10 વાગે એવી લેવું ટુ સબમિટ બેક ટુ યુ, ધેટ ઇઝ સેટલ. હવે તમારો પ્રશ્ન 9-10 માં જો એવી રીતે પાછો વયો જાય તો શું કે એ, પણ આપણે લોકો શું કરીએ છીએ, કેટલાક પેરેન્ટ્સ એ તો હોશમાં આવીને એને મોબાઈલ આપી દીધો છે, પરચેસ કરી દીધો છે. આપણે ગુજરાતીઓ પાછા છલકી જવામાં હોશિયાર માણસો છીએ, છલકાઈ ગયા છે ઘણા લોકો, પછી ફરિયાદ કરીએ છીએ. તો માનો કે 3-4 માં કે 4-5 માં આ વસ્તુ છે તો એટલા જ સમય પૂરતો તમારે એને મોબાઈલ આપવો પડે, બાકીનો તમારે પાછો લઈ લેવો પડે. તમારો પ્રશ્ન કદાચ એવો હોય, હું તો અહીંયા સ્કૂલમાં હોઉં તો વોટ ટુ ડુ? તમને જાણીને આશ્ચર્ય થશે, બેંગ્લોરમાં આ સિસ્ટમ એક્સપ્લોર થઈ ગઈ છે, આપણે ત્યાં આવી રહી છે. સ્કૂલ પોતાનો પ્રોગ્રામ મૂકશે 9-10, 10 વાગ્યા પછી ઇટ વિલ બી ડિસકનેક્ટેડ, એને નેટવર્ક નહીં મળે. તમને ખ્યાલ છે કે એવી વ્યવસ્થા અત્યારે છે કે અહીંયા માનો કે ચીફ મિનિસ્ટર આવવાના હોય તો આ એરિયાને જામ કરી દેવામાં આવે. આ વચ્ચે જે અહીંયા મોબાઈલની લિંક વાગી ન વાગે બેઠા, કારણ કે તમને નેટવર્ક જ ન મળે. આ લોકોએ એવું શોધી લીધું છે પણ એને થોડો સમય લાગશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હવે એવું શોધી રહી છે કે તમે ચક્કી વગાડો તમારે ત્યાંથી અહીંયાથી સ્કૂલમાં તમારા સંતાનનો મોબાઈલ ઘરે બંધ થઈ જશે. આવી શોધ ઓલરેડી થઈ ગઈ છે, બેંગ્લોરમાં આવી પણ ગઈ છે, આપણે ત્યાં આવતા થોડીક વાર લાગશે. અચ્છા, આવે પછી આપણે એને કેટલું અમલમાં મૂકીએ પાછા આપણે અશિષ્ટ વાળા માણસો છીએ. હું જરા સ્પષ્ટ વાત કરું, આપણે લોકો બહુ જ ઇનડિસિપ્લિન છીએ. મંદિરમાં પણ મોબાઈલની રિંગ વાગેને આપણે વાત કર્યા વગર રહેતા નથી, એટલા બધા ઇનડિસિપ્લિન છીએ આપણે. મંદિરની પણ અમન્ય ન જાળવીએ એવા છીએ. એટલે તમારો કિસ્સો મને ખબર નથી, પણ પેરેન્ટ્સ તરીકે તમારે ઘરની અંદર મોબાઈલ નેટ કોમ્પ્યુટર વાપરવા માટે કોડ ઓફ કન્ડક્ટ ફોલો કરવું પડશે. યોરસેલ્ફ. વાય? ધીસ ઇઝ ધ એજ. આ એ એજ છે તમારા સંતાનની કે કયા કરતા કર્યું વધુ ઝડપથી ગ્રહણ કરે છે. આના માટે હું તમને ઉદાહરણ આપું, મેં આના વિશે ઘણા બધા જગ્યાએ ચર્ચા કરી છે. હું તમને એક ઉદાહરણ આપું, તમને એક વિડીયો હું મોકલી આપીશ, જે ગૂગલમાં સર્ચ કરો તો તમને મળશે. વિરલ ગાલાનો એક વિડીયો છે, તમે ગૂગલમાં સર્ચ કરશો તો વિરલ ગાલા, અને એમાં આ મોબાઈલ નેટ વગેરે તમને કેટલા ખરાબ રેડિયેશન આપે છે એના ઉપરનું લાઈવ પ્રેઝન્ટેશન છે. હું અંગત રીતે એવું માનું છું કે તમારા ઘરમાં સાથે બેસીને તમે 2-4 વખત આ વિડીયો જુઓ, 7-8 મિનિટનો વિડીયો છે. આજે જુઓ, 3 દિવસ પછી જુઓ, બહાનું કાઢીને જુઓ,
કેવલ વિડીયો મને સમજાવવાનું નતું, લાવો તો જો હું તમને ગેરંટી માંગુ છું કે તમારા સંતાનને કયા વગર ખ્યાલ આવશે કે આ તો બહુ મોટો ભય છે, આ બહુ મોટું ડિઝાસ્ટર છે. રાઈટ? લોકો એવું કહેવા માંડ્યા કે મોબાઈલને સ્કૂલમાં લઈ આવવાની છૂટ આપવી પડી, પણ એ આપવી પડી તો વખાણા મને આપવી પડી છે. ડોન્ટ કન્સિડર ધેટ ધીસ ઇઝ ધ રિપ્લેસમેન્ટ ઓફ અ ટીચર. ઇટ કેન નેવર બી. એ ન હોઈ શકે. અત્યારના શિક્ષણમાં જોડાયેલું એવું મહત્વનું છે, એટલા માટે આપણે ઓનલાઈન ઉપર છીએ. પણ ઓનલાઈન એજ્યુકેશન સમજ ડેવલપ થયા પછી હોય. તમે એક વસ્તુ, બિંગ અ ટીચર, તમે આટલા મોટા ટીચર છો, તમને ખ્યાલ છે જે અહીંયા શબ્દ પ્રયોગ મેહુલ સરે કર્યો કે ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ. વિઝડમ મીન્સ યુ નો આનો ક્યારે ઉપયોગ કરવો અને ન કરવો, એ સમજવું અને એ પ્રમાણે વર્તવું, એને વિઝડમ કહેવાય. આ માઇક છે એ ઇન્ફોર્મેશન કહેવાય, આમાં બોલું તો સામે પહોંચે છે એ ઇન્ફોર્મેશન કહેવાય, અને વાયર જોડેલું છે, ઇલેક્ટ્રિસિટી છે, આ બધું નોલેજ કહેવાય. વોટ ઇઝ વિઝડમ? આનો ક્યારે ઉપયોગ કરાય, ક્યારે ન કરાય, અને એ પ્રમાણે હું કરવા માંડું. નોલેજ પુટ ઇન ટુ પ્રેક્ટિસ વિલ ડેવલપ ધ વિઝડમ. એટલા માટે મેં તમને વિનંતી કરી કે પેરેન્ટ્સ તરીકે તમે પોતે ઘરમાં કોડ ઓફ કન્ડક્ટને ફોલો કરો. હવે હું તમને એનું નાનકડું ઉદાહરણ આપું, કેમ કરવું તે તમે મને કયો કરો એટલે શું કરો. ઘણા ઘરો એવું શરૂ કર્યું છે, ઘરની અંદર દાખલ થાવ કે નાનકડું મજાનું આવું સ્ટેન્ડ રાખો, સ્ટેન્ડ ઉપર એક સરસ મજાની આભલા ભરેલી ટોપલી રાખો, બરાબર. નિયમ એવો રાખો કે બધા પોતાના મોબાઈલ ટોપલી મૂકી દેશો, બસ. પછી તમે રસોડામાં જાઓ, હું મારા રૂમમાં જાઉં, તમારું સંતાન છે એના રૂમમાં જાય, રિંગ વાગી એટલે યુ હેવ ટુ કમ ફ્રોમ રસોડા, ટોપલી પાસે આવવાનું, વાત કરવાની, ટોપલીમાં મૂકી લેવાય. આપણે ત્યાં શું થાય છે, ડાઇનિંગ ટેબલ ઉપર જમતી વખતે પણ કામ વાત ચાલતી હોય છે. કોડ ઓફ કન્ડક્ટનું પહેલું પગલું આટલું ભરો તમે, ના નહીં, જો પ્રતિબંધ ને વ્યવસ્થા, સિસ્ટમ. યુ આર ડેવલપિંગ એ સિસ્ટમ. બહુ સહેલું છે સાહેબ, મારા ઘરમાં છે, મારા ઘરમાં મેહુલ સર આવે તો ગાણા મેં જે વેલકમ કરી કે સર અહીંયા મોબાઈલ રાખી દેજો, નહીં તો થાય કેવું, મેહુલ સર મને મળવા આવ્યા હોય, હું એની રાહ જોઈને બેઠો હું, મેહુલ સર આવે પછી તો ફોન ઉપર વાત કરતા હોય, અથવા એ બેઠા હોય ને હું ફોન ઉપર વાત ચાલુ તૈયાર કરું. આ એક ડિસિપ્લિન છે. એટલે શું મોબાઈલ, હા મેહુલ સર ની રિંગ વાગી તો મેહુલ સરે ઉઠવાનું, ટોપલી પાસે જવાનું. આમાં તમે પ્રયોગ કરજો. જમતી વખતે મેં ઘણા એવા જોયા છે કે રિંગ વાગી તો વાગવા દો, અત્યારે જ જાઓ, આપણે પાછા ઉઠવામાં થોડુંક આળસ કરીએ એવા માણસો છીએ, એનો લાભ લઈએ. સચ ફ્યુ એક્શન્સ વિચ રિફ્લેક્ટ ઇન ટુ કોડ ઓફ કન્ડક્ટ શુડ બી ઇમ્પ્લિમેન્ટેડ બાય યુ ઇન યોર હોમ એન્ડ ધેન સી. પણ એવું કરવું પડે મેડમ, તમે ન પાડો અને છોકરાઓને પાડાવો તો નહીં ચાલે. મેં થોડો વિસ્તૃત જવાબ આપ્યો કારણ કે આ ઘણાનો પ્રશ્ન છે. એટલે અમે તમને તમને કહું, બોમ્બેમાં ઇવન અમદાવાદ બરોડામાં મેં એવા ફંક્શન એટેન્ડ કર્યા આજથી વર્ષ પહેલા, કે તમે દાખલ થાવ એટલે તમારું જે વોલેટ પાર્કિંગ હોય ને, તમને ખબર છે ગાડી લઈ લે કાગળીઓ કાપી, એમ તમારું મોબાઈલ પાર્કિંગ કર્યું છે અહીંયા છોટાડી દે, અને તમે કાર્ડ આપી દે, મોબાઈલ મૂકી દો, ફંક્શન પૂરું કરો એટલે મોબાઈલ લઈ જતો. ઘણા વાંધો કરે ઝઘડે, એ કે તો સોરી સર તો અંદર એડમિશન નહીં મળે. સ્ટાર્ટ ઇટ, તમે અહીંયા પ્રયોગ શરૂ કરજો, પુટ ઇટ આઉટ. હવે એમાં તમને રસ્તો બતાવું. ઘણા એમ કે સાહેબ કોઈનો કોલ આવે આમ છે તેમ છે, આને ઓફ નહીં કરવાનું, સ્વિચ ઓફ નહીં કરવાનું, સાયલન્ટ કરવાનું. એટલે તમે અહીંથી નીકળો ને ત્યારે તમને ખબર પડે ચાર કોલ આવ્યા છે, જરૂરિયાત છે એને કરો, બાકીના તમને કરશે એને જરૂરિયાત હશે તો. ટેવ પાડો, બદલાતા પ્રવાહ સાથે મારે તમારે
બદલાવવું પડે એનું નામ કેળવણી. આવા નાના નાના પ્રયોગો કરવાના જે તમે અહીંયા સુંદર રીતે કરો છો. તમે અહીંયા શું કામ રાઈટ અને લેફ્ટ ચલાવવાનો આગ્રહ રાખો છો? આ રસ્તો છે ના, તમે ટેવ પાડો માંગો છો. બહાર નીકળે તો એમ ચાલે, ટેવ પાડો છો ને એવી રિપીટેડ એક્શન બીકમ્સ હેબિટ. આ સાયકોલોજીની થિયરી છે. રિપીટેડ એક્શન બીકમ્સ હેબિટ. સિક્વન્સીસ ઓફ હેબિટ વિલ ડેવલપ ધ એટીટ્યુડ. નંબર ઓફ એટીટ્યુડ વિલ ડેવલપ વિલ કલ્ટિવેટ ધ કેરેક્ટર એન્ડ ધ કેરેક્ટર વિલ રિફ્લેક્ટ ધ વેલ્યુ. તમે કોઈ પણ વાત વારંવાર કરો એટલે આદત બને. આદતનો એક ઝૂંકો છે એ તમારું વલણ બને. વલણમાંથી તમારું ચારિત્ર ઘડાય અને ચારિત્ર ઘડાય એમાંથી મૂલ્યો બને. આવું સાયકોલોજી કહે છે. સ્ટાર્ટ વિથ રિપીટેડ એક્શન બીકમ્સ હેબિટ. થેન્ક યુ.